Hello, students. Good morning. How are you all? Fine. I hope you all are fine and safe wherever. Okay. સેમ વન આપણું કમ્પ્લીટ છે હવે સેમ ટુમાં આપણે જોવાના છે યુનિટ ફોર ઓકે સો ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન અવર સેમેસ્ટર વન ન્યૂ ચેપ્ટર યુનિટ ફોર અવર હેલ્પર્સ ઓકે બાળકો તમે જ્યારે પણ કશે પણ બહાર જાઓ છો તો તમને કોણ કોણ હેલ્પ કરે છે વિચારો વિચારો તમારે નવા કપડાં બનાવવા છે તો તમને કોણ બનાવી આપે છે ટેલર રાઈટ ઓકે પછી તમને કોણ ભણાવે છે ઊં ઊં એટલે કોણ ટીચર ટીચર આપણને ભણાવે છે જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે હોસ્પિટલમાં કોણ હોય છે કોણ હોય છે ડોક્ટર તો ડોક્ટર આપણને મેડિસિન આપે છે રાઈટ પછી ત્યાં બધા નર્સ પણ આપણી સેવા કરે છે પછી આપણે જ્યારે ગાડી લઈને નીકળીએ છે રસ્તા પર ત્યારે ટ્રાફિક હોય તો કોણ હેલ્પ કરે છે ટ્રાફિક પોલીસ એવી જ રીતે ચોરને પકડવામાં કોણ હેલ્પ કરે છે પોલીસ બરાબર આ સિવાય આપણે ગળા બનાવવા હોય તો પોટર પોટર આપણને ગળા બનાવી આપે આ સિવાય વિચારો કોણ આપણને હેલ્પ કરે છે ઘણા બધા લોકો આપણને આજુબાજુ હેલ્પ કરે છે ડેલી રૂટિનમાં બરાબર ને જેવી રીતે આપણો બૂટ ફાટી ગયો હોય તો આપણે કોની પાસે રિપેર કરાવવા જઈએ છે કોની પાસે મોચી પાસે એને આપણે શું કહેશું કોબલર રાઈટ આ સિવાય બેન્કમાં જઈએ તો બેન્કર બરાબર પછી પોસ્ટમેન એ બધા શું કહેવાય આપણા હેલ્પર એટલે કે આપણી આજુબાજુ આપણને બધા શું કરે છે હેલ્પ કરે છે કોઈકને કોઈક રીતે હેલ્પ કરે છે વિચારો આ બધા હેલ્પર્સ નહીં હતી તો શું આપણે ઘણી મુસીબતમાં મુકાઈ જતી તો આ બધા આપણું શું કરે છે કોઈક ને કોઈક રીતે હેલ્પ કરે છે એટલે આ બધાને આપણે શું કહેશું હેલ્પર્સ ઓકે તો આ ચેપ્ટરમાં આપણે આવી રીતે બધા હેલ્પર્સ વિશે જોવાના છે ઓકે લેટ સ્ટાર્ટ અવર યુનિટ ફોર અવર હેલ્પર્સ આપણા હેલ્પર્સ જે આપણને દર વખતે કોઈક ને કોઈક રીતે હેલ્પ કરે છે ઓકે લેટ સ્ટાર્ટ સ્ટુડન્ટ્સ તમે જ્યારે તમારો યુનિફોર્મ સીવડાવવા જાઓ છો ત્યારે કોની પાસે જાઓ છો ટેલર તમારા મમ્મી પણ નવા ડ્રેસ જે બનાવે છે આવે છે એ કોની પાસે જાય છે ટેલર ટેલર શું કરે છે સ્ટીચ કરે છે અને આપણો માટે નવા કોસ્ટુમ રેડી કરે છે ઓકે તો ટેલર ઇઝ ધ હેલ્પર ઓફ અવર કમ્યુનિટી રાઈટ એવી જ રીતે તમારા બૂટ જ્યારે ફાટી જાય છે કોઈ બેગ રિપેર કરાવવા જાઓ છો તો એ બૂટ રિપેર કોણ કરી આપે છે કબલર એટલે કે મોચી રાઈટ તો એ પણ હેલ્પર છે તમને સ્કૂલમાં કોણ ભણાવે છે ટીચર સો ટીચર ઇઝ હેલ્પર ઓફ અવર કમ્યુનિટી રાઈટ ટીચર વગર આપણે ભણી શકીએ નહીં બરાબર ને તો ટીચર એ શું છે હેલ્પર સ્ટુડન્ટ્સ ત્યારબાદ તમને ખબર છે કે હમણાં કોરોનામાં પણ પોલીસ ખૂબ જ અગત્યની છે એમણે પણ ટ્રાફિક પોલીસે પણ ઘણા લોકોને રોક્યા છે તો આ છે હેલ્પર્સ હવે છે ડોક્ટર ડોક્ટર તો તમને ખબર જ છે કે કેવી રીતે હેલ્પ કરે છે અત્યારે જે સિચ્યુએશન છે કોરોનાની તેમાં સૌથી વધારે ડૉક્ટર મદદરૂપ થાય છે તમને જોયું હશે તો ડૉક્ટર કેવી રીતે રેડી થાય છે અત્યારે બરાબર ને જે રીતે આપણને કોરોનાની બીક લાગે છે એવી રીતે એમને પણ લાગે એટલે એના માટે તેઓ બચાવ માટે આવી રીતે રેડી થાય છે અને હર હર વખત આપણા માટે હેલ્પફુલ રહી છે બરાબર ને તો આપણા છે આ ડૉક્ટર જે આપણા હેલ્પર્સ છે રાઈટ એટલે ડૉક્ટર એ હેલ્પર કહેવાય બરાબર જોવું તમે એ લોકો કેવી રીતે ચોવીસ કલાક આપણા માટે હંમેશા રેડી હોય છે એટલે કે જે આપણને સહાયક હેલ્પફુલ હોય એને આપણે શું કહીએ છીએ હેલ્પર્સ તો ડૉક્ટર પણ એક હેલ્પર છે હવે એવી જ રીતે આ કોણ છે પોસ્ટમેન પોસ્ટમેન પણ હેલ્પર છે જે આપણા ઘરે પોસ્ટ પહોંચાડે છે હવે છે બાર્બર જ્યારે તમે વાળ કપાવવા કોની પાસે જાઓ છો બાર્બર પાસે જો બાર્બર નહીં હોય તો આપણને કોણ વાળ કાપી આપે રાઈટ તો હેર કટ કરાવવા આપણે બાર્બર પાસે જઈએ છીએ સો બાર્બર ઇઝ અ હેલ્પર ના નેક્સ્ટ જોયું તમે બાર્બરનો ફોટો હવે જોઈએ નર્સ નર્સ એ ડૉક્ટરની સાથે રહીને આપણને મેડિસિન આપે છે અને હેલ્પફુલ થાય છે બરાબર નાવ કાર્પેન્ટર એટલે કે શું થાય આપણા ઘરમાં જે જે ફર્નિચર બનાવવું હોય તો આપણે કાર્પેન્ટરની હેલ્પ લઈએ છે સો કાર્પેન્ટર ઇઝ અ હેલ્પર નાવ ફાર્મર ફાર્મર ઇઝ ઓલસો હેલ્પર બરાબર ને આપણા ઘરમાં અનાજ બધું ક્યાંથી આવે છે આપણને જે ખાવા મળે છે એ ફાર્મર આપે છે રાઈટ સો ફાર્મર ઇઝ અ હેલ્પર ત્યારબાદ પાયલોટ જ્યારે આપણે પ્લેનમાં મુસાફરી કરીએ છીએ ત્યારે પ્લેનને કોણ ઉડાવે છે પાયલોટ સો પાયલોટ ઇઝ ઓલસો અ હેલ્પર જો પાઇલટ નહીં હોય તો આપણે ઉડી શકીએ નહીં એક્ટિવિટી વન ન્યુ વર્ડ્સ પહેલું છે ટેલર એટલે કે દર્જી ત્યારબાદ સ્ટીચ એટલે કે સીવવું ત્યારબાદ કોબલર એટલે મોચી મેન્ડિંગ એટલે સમારકામ લિસન એટલે સાંભળવું પોટર એટલે કુંભાર બેકિંગ એટલે પકાવું એન્ડ મડ એટલે કે જે કુંભાર ઘાટ આપે છે ને ગળાને એને આપણે કહીશું મડ અને બેકિંગ કરે છે પકાવે છે આઈ એમ આ ટેલર મેકિંગ ક્લોઝ સ્ટીચ 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 માય મશીન ગોઝ આઈ એમ આ કોબલર મેડિંગ શૂઝ રેડ ટેડ ટેડ ઇટ્સ જસ્ટ લાઈક ન્યૂ આઈ એમ આ ટીચર ટીચિંગ માય ક્લાસ

કરવામાં એટલે કે ખસેડવામાં અને આપણને બધાને હેલ્પ કરે છે ઓકે આઈ હોપ કે તમને એક્ટિવિટી વનમાં અવર હેલ્પર્સમાં સમજ પડી ગઈ છે ઓકે તો હવે તમે પણ જોજો કે આજુબાજુ આપણને ડેલી રૂટીનમાં કોણ કોણ હેલ્પ કરે છે એ બધાના નામ લખજો ઓકે ફરી મળીશું એક્ટિવિટી ટુ તરફ Bye. Take care.